તારીખ 23-25 ફેબ્રુઆરી 2019 દરમિયાન શ્રી સોમનાથ તીર્થમાં યોજાનાર દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019ના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લાઓમાં દ્વાદશ જ્યોતિર્લિંગના રથોની યાત્રાનું આજે શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતેથી ફ્લેગ ઓફ કરીને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને કાશ્મીરના પુલવામા શહીદ થયેલા સીઆરપીએફના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર સરદાર ચોક ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શ્રીમદ ભાગવત ગીતાજીના દ્વિતીય અધ્યાયના પાઠ, શાંતિ પાઠ તથા શહીદો માટે મૌન ધારણ કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શૃંગાર તથા શૌર્ય આરતીનું આયોજન વિશેષ કરવામાં આવ્યું હતું, જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહિલ, બીજ નિગમ ચેરમેન રાજેશભાઈ જોટવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી તેમજ વેરાવળ પાટણના સામાજિક આગેવાનો, તીર્થ પુરોહિતો, સ્થાનિકો તથા ટ્રસ્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા. તારીખ 23-25 ફેબ્રુઆરી 2019 દરમિયાન સોમનાથ તીર્થમાં યોજાનાર દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019ના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લાઓમાં દ્વાદશ જ્યોતિર્લિંગના રથોની યાત્રાનું સોમનાથ મંદિર પરિસર ખાતેથી ફ્લેગ ઓફ કરીને વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથ આવતીકાલથી ગુજરાતના 33 જિલ્લાઓમાં એક આધ્યાત્મિકતાનો પ્રચાર તેમજ પ્રસાર કરશે. સાથે જ ગુજરાતના તમામ લોકોને સમારોહ અંગે માહિતી આપવામાં આવશે તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રચાર પ્રસાર કામગીરી કરશે, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જેડી પરમાર, રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહિલ તેમજ મંજુલાબેન સુયાણી, તીર્થ પુરોહિતો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિકો અને ટ્રસ્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા. વિજય જોટવા, જીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.